નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીની વાત ચેનલ વતી કલ્પેશ ટીલારા હું આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજનો વિષય છે મિત્રો ચણા 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 મને જટ ચણાનું બિયારણ આપી દીધો મારે વાવી દેવું છે વળી ઓલો ભાઈ મારાથી આગળ થઈ જાય ઢીકળો ભાઈ વાવી દે અને ઉત્પાદન વધારે લઈ લે તો બાપા થોડીક નિરાત રાખો ચણા વાવવામાં હજી ચોમાસાએ વિદાય પૂરેપૂરી લીધી નથી અત્યારે વરસાદ સૌરાષ્ટ્રમાં સારા એવા એરિયામાં પડે છે તો મિત્રો ચોમાસાની વિદાય લીધા પહેલાં તમે ચણા વાવી દેશો તો ચણામાં સુકારો આવશે અને તમારે ચણાના છોડ ઉતરી જશે અને ઉત્પાદનમાં પણ ઘણો ઘટાડો જોવા મળશે તો ખરેખર ચણા વાવવાનો સમય ચોમાસું પૂરું થયા પછી ચાર પાંચ દિવસ પછી તમારે જમીન કમ્પ્લીટ કરવાની પછી ચાર પાંચ દિવસ તમારે જમીનને તપવા દેવાની તો થોડીક નિરાત રાખી અને ઓલો ભાઈ આગળ વધી ગયો અને ફલાણો ભાઈ ચણા વાવી દે અને મારે ઉત્પાદન નહીં આવે એવી વાતમાં પડ્યા વિના આપણે આગળ નીકળવાનું છે તો ચણાના ઉત્પાદન લેવા માટે આગળ નીકળવાનું છે મિત્રો કોઈનાથી વેલા વાવી દેવાના એ રીતે આગળ નીકળવાનું નથી તો ચણા ચણા વાવતા પહેલાં ત્રણ ચાર દિવસ જમીન તપવવી પછી તેમાં પાયાના ખાતર તરીકે ડીએપી છે એનપીકે છે સલ્ફર ફાડા છે અથવા સલ્ફર નેવું ટકા છે અથવા જૈવિક ખાતરો છે જેવું કે કાલા કીટ વાપરી શકીએ આપણે પછી ઝીંક વાપરી શકીએ આવા પાયાના ખાતરોનો આપણે ઉપયોગ કરવો અને ખાસ ચણાનું બીજ બાર કિલો એનો દર છે તો બાર કિલોથી વધારે કિલો તો ઉત્પાદન સારામાં સારું આવશે અને અને મિત્રો જો જમીનમાં ભેજ પડતો હોય છે તો બીજ ઉગશે નહીં તો આ વાયુ આ વાતનું મિત્રો ખાસ ધ્યાન રાખજો એટલે જમીન તપાવ્યા પછી જ ચણાનું વાવેતર કરવું એટલે જમીન તપાવીને વાવેતર કરશો તો ચણાનો ઉગાવો પણ સારો આવશે અને ઉત્પાદન પણ સારું મળશે તો આજના માટે આટલું જ મિત્રો